રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે વાયુ વાવાઝોડા સામે બાથ ભીડવા માટે ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓની આપાતકાલ બેઠક બોલાવાઈ. આ બેઠકમાં કોસ્ટગાર્ડ, પોલીસ, મહેસૂલ, વીજતંત્ર, ફોરેસ્ટ સહિતના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વાયુ વાવાઝોડું ત્રાટકે તેની સ્થિતિમાં શક્ય હોય એટલી જાનમાલનું નુકસાન ઓછું થાય તે માટેનું માઇક્રો મેનેજમેન્ટ પ્લાનિંગ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવી. ગીર સોમનાથ અધિક કલેક્ટર એચ આર મોદીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. આ કોન્ફરન્સમાં વાયુ વાવાઝોડાને લઈને માહિતી આપવામાં આવી, તેમજ તંત્ર ખડે પગે છે તેમ જણાવ્યું. વધુ શું કહ્યું તે પણ સાંભળી લઈશું. એ પણ અમે લોકો બધું પ્લાનિંગ દરેક ડિપાર્ટમેન્ટ, દાખલા તરીકે પીજીવીસીએલ છે, ઝાડ વૃક્ષો પડી જશે, રોડ બ્લોક થઈ જાય તો ડીસીએફ, એના જે સોશિયલ ફોરેસ્ટ વિભાગના છે, આરએનબી ડિપાર્ટમેન્ટ છે, તમામે તમામ પોતપોતાની રીતે ટીમો બનાવી અને એનું પ્લાનિંગ કરી રાખેલું છે. એટલે કંઈ પણ સંજોગો હશે તો એને પહોંચી વળવા માટે તંત્રએ પૂરેપૂરી તૈયારી કરી ચૂકેલા છે. વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. જામનગરના તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. રાજ્ય સરકારે જામનગરને બે એનડીઆરએફની ટીમ ફાળવી છે. તંત્રના એલર્ટના પગલે દરિયામાં રહેલી 45 જેટલી બોટ પરત આવી ચૂકી છે. તો રાજ્યભરમાં જે રીતે વાયુ વાવાઝોડાનું જે સંકટ છે તે ત્રાટક્યું છે અને ત્યારે તમામ જે અધિકારીઓ છે તે પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. બોટ પણ પરત મોકલવામાં આવી છે અને ત્યારે જો વાત કરવામાં આવે તો સાગર ખેડૂઓને પણ દરિયો ન ખેડવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે. વાયુથી સાવધાન રહેવા માટે કલેક્ટરોની પણ બેઠક બોલાવવામાં આવી છે અને તમામ કલેક્ટરોને તાકીદે પગલાં લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. તમામ બોટ પરત બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ હાલ સજ્જ છે. તો વડોદરા સહિત મહારાષ્ટ્રથી એનડીઆરએફની ટીમો પણ બોલાવવામાં આવી છે. વાયુ વાવાઝોડાને પગલે જામનગરના તમામ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે દરિયામાં રહેલી 45 બોટ પરત આવી ચૂકી છે. વાયુ વાવાઝોડા છે તેની આગાહી કરવામાં આવી છે. તેને લઈ અને તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે. ત્યારે જામનગરમાં ખાસ કરી અને જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓની રજા પણ રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. અને ખાસ કરીને જે માછીમારો છે તે દરિયો ખેડવા જતા હોય છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે થઈ અને તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ જામનગરમાં 48 જેટલી બોટો છે તે માછીમારીની બોટો પરત આવી ચૂકી છે. આપણે એક માછીમાર ભાઈ છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે આગાહીના પગલે બોટો છે તે માછીમારી કરવા ન જાય, આપ શું કહેશો? એટલે અમારે આગાહ હોય એટલે ના નીકળવાનો થાય, કેમ કે બારે અમારી બોટોની ઝીણી પડી જાય. તોફાન એ ભગવાનની તરફથી આવે છે એટલે આ સરકાર અમારે આટલું માહિતી સારી દે છે. માછીમારે પણ જણાવ્યું કે ક્યાંક તંત્રના એલર્ટથી તેઓ પણ હાલ તેઓની બોટો છે તે બંદર પર લાવી અને રાખી દેવામાં આવી છે અને અન્ય જેટલા પણ માછીમારો દરિયો ખેડવા ગયા છે તેઓને પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે અને દરિયો ન ખેડવા માટે તે અને એક નંબરનું સિગ્નલ પણ બંદરો પર લગાવી દેવામાં આવ્યું છે. તો આ તરફ વાયુ વાવાઝોડાના પગલે ભાવનગરમાં પણ તંત્ર હાઈ એલર્ટ પર છે. તમામ માછીમારો બોટ લઈને પરત આવી ચૂક્યા છે. તો આ સાથે ચેતવણીના ભાગરૂપે મહુવા, ઘોઘા સહિતના બંદરો પર એલર્ટ નંબર 1નું સિગ્નલ લગાવી દેવાયું છે. નોંધનીય છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડાની આશંકા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લો જ્યાં સુધી વાવાઝોડાને લાગે વળગે છે ત્યાં સુધી એના 4 તાલુકા એવા છે કે જે 4 તાલુકાના 34 ગામ જે કોસ્ટલ એરિયા ઉપર આવેલા છે અને 34 ગામ ઉપર આપણે તમામ રીતે ઇન્ફોર્મેશન આપવાનું, વોટ્સએપ કરવાના, ઇવન ગામે ગામ તલાટી અને સરપંચને એલર્ટ કરી અને એ લોકોને ડીસી 1 એ સિગ્નલ જે એલર્ટ અત્યારે એલર્ટનું સિગ્નલ અપાયું છે અને ઉપરી અધિકારી શ્રી તરફથી મળતી તમામ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે અને ગ્રામજનો બાબતે પણ જાગૃતતા સતત કરવામાં આવે છે અને સાવચેતીના પગલા રૂપે તમામ પ્રકારના પગલાઓ લેવા માટેની તૈયારીઓ બતાવેલી છે
તંત્ર દ્વારા અમને મેસેજથી જાણ કરવામાં આવેલી અને દરેક માછીમારોને જાણ કરવા કરી દેવામાં આવી છે. એમાં બે પાંચ બોટોવાળા બાર છે એ લોકો પણ આવી ગયા છે. વાવાઝોડાની આગાહીના પગલે વડોદરાથી એનડીઆરએફની 9 ટીમ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જવા રવાના થઈ ચૂકી છે. વડોદરા પાસેના જરોદ હેડક્વાર્ટરથી એનડીઆરએફની ટીમ રવાના થઈ ચૂકી છે. 30 સભ્યોની એક ટીમ એવી 9 એનડીઆરએફની ટીમ હાઈટેક સાધનોથી સજ્જ છે. આ સાથે મહારાષ્ટ્રની 4 ટીમને વડોદરામાં સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.